દેશની સૌથી જૂની પાર્ટીનો ગુજરાતમાં ઇતિહાસ કહે છે કે અહીંયા જીવરાજ મહેતાની સરકારથી લઈ વર્તમાન કોંગ્રેસ સુધી વિવાદો જ ચાલ્યા છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એ ડિસેમ્બર 2021નું પહેલું અઠવાડિયું હતું. બીજી તારીખે જ જગદીશ ઠાકોરના પ્રદેશ પ્રમુખ બનવાની જાહેરાત થઈ ગઈ હતી. જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા બનેલા સુખરામ રાઠવા બંને દિલ્હી દરબારમાં હતા. પછી એ આવ્યા અમદાવાદ અને ત્યાંથી સીધા પહોંચ્યા ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે મળેલી કોંગ્રેસની બેઠકમાં. ત્યાં કેટલાય ધારાસભ્યો એ સમયે હાજર નહોતા રહ્યા, કેમ કે એ ઠાકોરની પસંદગીથી નારાજ હતા. પણ જગદીશ ઠાકોરે ઉતરીને પહેલું વાક્ય કહ્યું કે અમે ભાજપના બુક્કા બોલાવી દઈશું. કોંગ્રેસના નેતાઓ ખુશ થયા. એમણે વિચાર્યું કે આક્રમક ચહેરો અમને મળી ગયો છે. પણ છેક સુધી જગદીશ ઠાકોર એવું બોલતા જ રહ્યા કે અમે બુક્કા બોલાવી દઈશું, અને પરિણામના બીજા દિવસે ખબર પડી કે કોંગ્રેસના જ બુક્કા થઈ ગયા છે. માત્ર આક્રમક પ્રચાર કરવાથી આક્રમક ચહેરો નથી બની જવાતું. સાંભળીએ જગદીશ ઠાકોરને. અલ્યા એ લાજ રાખજો ને કે જગદીશ ઠાકોર ઉપર વસ્તી હશે કે રોમભાઈ ઉભા કર્યા હતા અને રોમભાઈ નો થાપ સાંભળ્યું તું, વસ્તી હશે નહીં એવું કરજો અને ભાજપના ભક્કા કાઢી નાખજો, ભક્કા કાઢી નાખજો. શું જગદીશ ઠાકોર કોંગ્રેસની આંતરિક વાસ્તવિકતાથી અજાણ હતા? શું એમના પહેલા આવેલા અધ્યક્ષો પણ અજાણ હતા? તો એનો જવાબ સંપૂર્ણપણે ના છે. હકીકત દરેક લોકો જાણતા હોવા છતાં કોઈએ ક્યારેય સમસ્યાને ગંભીરતાથી લીધી જ નહોતી. અમિત ચાવડાની કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા તરીકે પસંદગી કરી, પણ સરકારે ભૂતકાળની કોંગ્રેસની સરકાર જેવી ઉદારતા નથી દાખવી. ભાજપે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ નથી આપ્યું. અમિત ચાવડા હવે કોંગ્રેસના નેતાઓના નેતા બનીને રહેવાના છે, પણ વિધાનસભામાં એમને કોઈ વિશેષ મહત્વ નથી મળવાનું. જે 17 નેતાઓ કોંગ્રેસમાંથી જીત્યા, એમાંથી જ એક નેતા હવે પ્રદેશ પ્રમુખની રેસમાં અગ્રેસર હોવાનું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના જ આંતરિક વર્તુળોમાં ચર્ચા છે કે અર્જુન મોઢવાડિયાનું નામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. શું અર્જુન મોઢવાડિયા એ વાતનો જવાબ મેળવી શકશે કે નવી આવેલી પાર્ટી 5 સીટ જીતી શકે તો કોંગ્રેસ કેવી રીતે 17 બેઠકોમાં સમેટાઈ જાય? આટલા આક્રમક નેતાઓ હોવા છતાં કોંગ્રેસ કેમ વર્ષોથી પરિસ્થિતિ નથી બદલી શકી? એનો સીધો જવાબ દરેક નેતાને ખબર હોવા છતાં દરેક લોકો ખુલીને ગેનીબેનની જેમ કદાચ નહીં કહી શકતા હોય. થોડા સમય પહેલાં ગેનીબેને જે જવાબ આપ્યો હતો એ સાંભળીને કદાચ કોંગ્રેસને એ અહેસાસ થશે કે ગેનીબેને જે કહ્યું એ જ કોંગ્રેસની વાસ્તવિકતા છે. ચૂંટણી માટેની જે આ માનસિકતાઓ આગેવાનોના સ્ટેન્ડર્ડ જે આ તે બધું સમય સંજોગે એક કેડર બેઝ પાર્ટી બનાવવાની જરૂર છે અને નાના મોટી તમામ ચૂંટણીઓનું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા ટિકિટ એકને મળે માગણીદાર અનેક હોય, પણ તમે ભાજપની સ્ટ્રેટેજી જુઓ, એ આખું સરકાર બદલી નાખે તોય કઈ ના બોલી કે મુખ્યમંત્રી બદલી નાખે તોય કોઈ અવાજ ના ઉઠાવી કે ટિકિટ જેને કાપવી હોય એટલે કાપી નાખે, મંત્રીમંડળમાં ખુરશી ગોઠવી હોય ચાલુ લઈ લે ભરતભાઈ તોય કોઈ કઈ ના બોલી કે, અને આપણે તો હજુ કઈ હવે વધ્યું જ નથી તો રોજ સિંગલ સેના ભાગ પાડવાના રહી ગયા છે એ જ ખબર પડતી નહીં. ને આવનાર સમયની અંદર સાહેબ જ્યાં પાર્ટીને નવેસરથી સંગઠન આખું ઊભું કરવું પડે અને વર્ષોથી જે એક ના એક હું તો એમ માનું છું કે સાહેબ ધારો કે વિધાનસભામાં મને 1,02,000 વોટ મળ્યા, હવે આ 5 વર્ષની અંદર આ 2,000 જ લોહી પીવાના, ટિકિટ એને જોવે, કોન્ટ્રાક્ટરના કામે એને જોવે, ગાડીએ એને જોવે, પૈસા એને જોવે, ઈ દા કે ઈ અમારા હાજરે ઈ જ રહેવાનું, ઓલા 1,00,000 તો બિચારા આવતા નથી, આ 2,000 જ લોહી પીધા. કોંગ્રેસ માટે કહેવાય છે કે ફિનિક્સ પક્ષી જેવો પક્ષ છે, રાખમાંથી બેઠો થવાની ક્ષમતા ધરાવે છે. પણ એક હકીકત તો એ પણ છે કે રાખ થવાના રસ્તે પણ તો કોંગ્રેસ ચાલી રહી છે. નમસ્કાર.